ચાલો શુદ્ધ ઉપયોગ પાનું 201 પૂર્વાર્ધમાં છે. હા, પાનું એટલે સમજી ગયા બધા. 74 પાના છે આના. કાલ સુધી પતાવવાનું છે. શુદ્ધ ઉપયોગ, ઉપયોગની સમજ. પ્રશ્ન કરતા, ઉપયોગ શબ્દ બહુ વખતથી સમજાતો નહોતો દાદાશ્રી. ઉપયોગ એટલે શું? આખા દાડામાં ચોરને ચોરી કરવામાં જ ઉપયોગ હોય. ચોર હોય ને, ગજવું કાપનાર, તેનો ઉપયોગ છે તે પૈસા કેટલા વધ્યા કે ઘટ્યા એમાં ના હોય. ત્યાં ગજવું કાપવામાં જ ઉપયોગ હોય. એટલે આત્મા, વ્યવહાર આત્મા, જેમાં વપરાય તે ઉપયોગ. એટલે હું શુદ્ધાત્મા છું રહે છે એવું કહ્યું તો શુદ્ધ ઉપયોગ. ઉપયોગ તો જાગૃતિ કહેવાય. ઉપયોગ તો અત્યારે આ ગણપતિ દાદાના મેળામાં ગયા છે ને, તે અત્યારે એનો ઉપયોગ શેમાં હોય? ત્યારે કહે છે, ના, પૈસામાં નથી, વિષયોમાં નથી, શામાં ઉપયોગ હશે? આ સંસારની ધર્મ ધ્યાનની શ્રદ્ધામાં છે. એ એક શ્રદ્ધા છે, એટલે શુભ ઉપયોગમાં છે. હવે સંસાર જેમાં નથી એ શ્રદ્ધા બધી સાચી જ છે, પણ સમ્યક નથી. સમ્યક તો જ્યારે અવિનાશી ઉત્પન્ન થાય ત્યારે સમ્યક થાય. જો ઉપયોગ સમજે તો કામ થઈ જાય. આત્માનો વ્યવહારમાં શું છે? એમાં કહે ને કે સરસ વાત છે. આમાં ઉપયોગની વ્યાખ્યા આપી છે દાદાએ. દ્રષ્ટાંત સાથે જ મળી જાય. હા, દાખલા સાથે સરસ, કેટલી સિમ્પલ કરી નાખી છે. એ શાસ્ત્રમાં તો જડે એવું જ નથી. જૈન શાસ્ત્રમાં આત્માનો ઉપયોગ કયો છે? એટલે એમના ભાષામાં આત્મા એટલે એક જ આત્મા, મૂળ આત્માની જ વાત, એવી રીતનો ઉપયોગ છે. બાકી સિદ્ધાંતિક રીતે આત્માનો ઉપયોગ નથી. ઉપયોગને દાદાએ બે રીતે ડિવાઈડ કર્યો છે. એક છે તો અહંકારનો ઉપયોગ છે, અને બીજો જેને પ્રતિષ્ઠિત આત્મા કહ્યું તે, અને બીજો જ્ઞાન થયા પછી જે ઉપયોગ શરૂ થાય છે, એટલે આપણા બધા મહાત્માઓને તેને પ્રજ્ઞાનો ઉપયોગ કર્યો છે. એટલે રિયલ ઉપયોગ, એટલે વિનાશી અને અવિનાશી બેનું ભેદરેખા થયા પછી, વિનાશીમાંથી અવિનાશી પદમાં હું છું એવું આ થયા પછી આ શુદ્ધ ઉપયોગ શરૂ થાય છે પ્રજ્ઞાનો. ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા એટલે અહંકાર ભાગનો ઉપયોગ કરાય છે, અને એ ઉપયોગને કહે છે કે આ એ ઉપયોગ એટલે કેવો હોય? તો કે ચોર હોય તો આખા દાડો એનો ઉપયોગ કેમાં હોય? બહાર નીકળે એટલે એને ચોરી ક્યાંથી કરું, ક્યાંથી કરું, કેવી રીતના કરું, આ જ એનો ઉપયોગ હોય, એ અશુભ ઉપયોગ કહેવાય છે. પછી આ ભગવાન કે આ ગણપતિ દાદાના મેળામાં ગયા હોય કે કઈ જાત્રાએ ગયા હોય, મંદિરોમાં દર્શન કરતા કરતા ગયા હોય, તો એનો ઉપયોગ શું હોય? તો કે આખી સંસારમાં ના હોય, બીજું કશું ના હોય ને, પણ ત્યારે ભગવાનની ભક્તિમાં હોય કે આ હોય તે હોય, પૂજા પાઠમાં આમાં તેમાં હોય, તો એને શુભ ઉપયોગ કરો શું. અને આ જ્ઞાન મળ્યા પછી આપણને છે તો આપણી દ્રષ્ટિ સમ્યક થાય છે, અને સંસારમાંથી આપણે આ મોક્ષ તરફની ધ્યેય બંધાય છે. અને બધા આપણે દાદાને જ્ઞાન મળ્યા પછી આપણે તો બધાને અનુભવ છે કે આ દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે, અને હું શુદ્ધાત્મા છું, બધા શુદ્ધાત્મા છે, એ આપણી ચાલુ થઈ જાય છે. અને ત્યાર પછી આપણે બધાની અંદર જે શુદ્ધાત્મા જોવા કરીએ, એ બધું શુદ્ધ ઉપયોગ થઈ ગયો કહેવાય. શુદ્ધ થઈ ગયા પછી શુદ્ધને જોવું, એ શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એટલે આગળ કે છે, બોલ. આત્માનો વ્યવહારમાં શું છે? ત્યારે કહે, ઉપયોગ ચાર પ્રકારના ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ. આ ત્રણેય પ્રકૃતિ એને પરાણે કરાવડાવે છે, કરાવે બીજો અને પોતે માને છે મેં કર્યું. પરા નંબર 202 ને પોતે બંધાય છે અહંકાર કરીને. ચોથા પ્રકારનો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ છે, અને તે સ્વતંત્ર છે. આપણે હવે શુદ્ધ ઉપયોગી કહેવાઈએ. અત્યાર સુધી શુભા શુભ ઉપયોગી હતા. સારું કરવું એ બધું શુભ કહેવાય, ને ખોટું કરવું એ અશુભ કહેવાય. વ્રત, તપ, જપ બધું કરવું, શાસ્ત્ર અધ્યયન કરવા, તે બધું શુભ ઉપયોગ કહેવાય, અને બીજું બધું અશુભ કહેવાય. પ્રશ્ન કરતા, શુદ્ધ ઉપયોગ ને શુભ ઉપયોગ સમજાવો દાદાશ્રી. શુભ ઉપયોગ ક્યાં સુધી? કે હું ચંદુભાઈ છું એવું હોય ત્યાં સુધી શુભ, અને અશુભ બંને ઉપયોગ હોય. કારણ કે શુભ હોય ત્યાં અશુભ હોય જ, અને હું શુદ્ધાત્મા છું ત્યાં શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે શું? જ્યાં વિષય સંબંધી અને કસાય સંબંધીનો વિચાર નહીં, વિષય અને ક્રોધ માન માયા લોભ એનો સ્પર્શ ના હોય એવો ઉપયોગ.
વ્યવહારનું કામ છોડી દેવાનું નથી. કામ છૂટે તો છોડી દો, ના છૂટે તો રહેવા દો. ડબલ કામ આવે તો ડબલ કરો, પણ રાગ દ્વેષ કાઢવાના છે. જેમાં રાગ દ્વેષનો છાંટો હોય એ તમારો માલ ન હોય. અને અમારું જ્ઞાન આપીએ છીએ પછી રાગ દ્વેષ નહીં રહે, તમે ડખો નહીં કરો તો. એ જ્ઞાન જ કામ એવું કરે છે. છતાંય કંઈ સંસારી કામ હોય તો ઉપયોગ જાય, સંસારમાં ઉપયોગ તો દેવો પડે ને. કેટલીક વખત સંસારમાં ઉપયોગ સિવાય કાર્ય થાય નહીં. કેટલાક કામ તો ઉપયોગ વગર થાય એવા છે, કેટલાકમાં ઉપયોગ દેવો પડે. હવે ઉપયોગ એટલે શું? ત્યારે કહે, શેમાં તમે રમણતા કરી રહ્યા છો ત્યારે. આ પાછી બીજી બીજી રીતે ફોડ પાડે છે, ઉપયોગ એટલે રમણતા શેમાં છે અને ઉપયોગ કે છે દાદા. ત્યારે કહે, અત્યારે તો મને કોર્ટનો કેસ યાદ આવ્યો તો એ વિચાર કરતો હતો, એ ઉપયોગ. તે વખતે અહીં ના હોય, આ તો અક્રમ છે, એટલે અહીંયા છો ને ત્યાંય છો, બેય છો. પણ એ એટલું સાચવતા આવડે નહીં, નહીં તો બેઠા બેઠા જોયા કરો ચંદુભાઈ શું કરે છે, તો એ ઉપયોગ રહ્યો કહેવાય. પણ એટલી બધી શક્તિ ના હોય ને, એટલે ઉપયોગ જેટલો જાય એ અમને ખબર પડી જાય કે આ ઉપયોગ બીજી જગ્યાએ ગયો છે. કઈ કઈ જગ્યાએ જાય તે ખબર પડે તમને? પાના નંબર 203. પ્રશ્ન કરતા, હા પડે છે દાદા. દાદાશ્રી, ઉપયોગનો અર્થ જ એ કે સામા વર્તો છો. એ શુદ્ધ ઉપયોગમાં ના રહે ત્યારે સદઉપયોગમાં રહે છે. તે ક્યાં ક્યાં વર્તે છે એ જોઈ લેવાનું. સદઉપયોગ એટલે સંસારી ચીજોમાં વર્તે. ઘરના માણસો કહે કે આટલા દાગીના બનાવડાવો ને, આ દાગીના કરો ને, પેલું લાવો ને, એ બધાનું સમાધાન થાય. ફાઇલનો નિકાલ કરવા ધ્યાન તો દેવું જ પડે ને, પણ એમાં એકાગ્ર ના થવું પડ્યું. એકાગ્ર થયા એ ઉપયોગ ચૂક્યા. પ્રશ્ન કરતા, હવે ડિમાર્કેશન કરે છે કે આપણે મહાત્માઓને આ ખાસ ધ્યાન રાખવા જોઈએ કે ફાઇલો તો છે, બધું લાવવાનું તો લાવવા મૂકવાનું, દાગીને લાવવા પડે, શાકભાજી લાવવી પડે, અને કરવાનું તો કરવું પડે કે છે. પણ આપણે શું કે છે કે આમાં એમાં એકાગ્ર ના થાવ કે છે. શું ખાલી એટલું જ પોઈન્ટ આઉટ કરે છે કે ફાઇલનો નિકાલ કરવા ધ્યાન તો દેવું જ પડે ને, ધ્યાન પણ એમાં એકાગ્ર ના, ધ્યાન દેવો પણ એકાગ્ર ના થાવ કે છે. એટલે આપણે ખ્યાલમાં રાખીને કરો ને, ખ્યાલ બહાર એટલે ખ્યાલ બેખ્યાલ થઈને બેભાનપણે કરવાની વાત નથી, બરાબર, ભાનપણે કરો, સારી રીતે કરો. પણ પછી એમાં ને એમાં એકાગ્રતા થઈને એમાં ને એમાં જ એ જ મન ચાલ્યા કરતું એવું ના હોય, એટલા પૂરતું જ હોય. સદુપયોગ એટલે આ સંસારી ચીજોમાં સદુપયોગ કે છે, આટલા દાગીના બનાવો ના આમ તેમ. મહાત્માઓને સદુપયોગ એટલે ફાઇલનો નિકાલ કરે તે વખતે સદુપયોગમાં ન રહે, ત્યારે ત્યારે મહાત્માઓને અંદર અંદર ધ્યાન જાગૃતિ હોય, સદુપયોગ ઉતરે ત્યારે જાગૃતિ હોય, સદુપયોગ ના હોય. સદ અને સદ ના હોય, શુભ શુભે ના હોય, અશુભે ના હોય, સદે ના હોય, શુદ્ધે ના હોય, ખાલી જાગૃતિ જ હોય. પણ અહીંયા સદુપયોગ શબ્દ વાપરે છે એ કોના માટે? જનરલ છે, આ લોકોના માટે છે. એટલે આ ચાર ઉપયોગ થી જુદો જ છે સદુપયોગ? ના, એ શુભ ઉપયોગમાં જ જાય સદુપયોગ, એટલે પાંચમો ઉપયોગ ના હોય. શુભ માંગણે. પ્રશ્ન કરતા, એટલે શુદ્ધ અને શુભ બેઉ સાથે ચાલી શકે ને? આત્મા શુદ્ધમાં અને મન વચન કાયા શુભમાં, એવું સાથે હોય ને? દાદાશ્રી, એ તો શુભમાંય હોય અને કોઈ ફેરો અશુભમાંય હોય. આ મન વચન કાયા દાન કરતા હોય ને એને આ જોનાર હોય, એ વાંધો નથી, એ પોતે શુદ્ધ જ છે. કારણ કે દાન એ પરિણામ છે, ચોરી કરવી કે દાન આપવું એ બંને પરિણામ છે. અને આ શુદ્ધ ઉપયોગ એ ઉપયોગ છે. ઉપયોગનો અર્થ શાસ્ત્રમાં આવી રીતે ફોડવાર સમજાવી શકે નહીં કોઈ. અને અમે તમને સમજણ પાડીએ છીએ કે તમને સમજાઈ જાય આ ઉપયોગ, તમને સમજાય તો ઉપયોગ રહે. ઉપયોગ એ કોનો ગુણ? આત્મા આત્માના સ્વભાવમાં જ રહે છે, એ સ્વભાવ બદલાતો નથી. અજ્ઞાથી જગત ઊભું થયું છે અને પેલી પ્રજ્ઞાથી મોક્ષ થાય. અજ્ઞાથી એટલે બુદ્ધિથી, પ્રજ્ઞાથી એટલે જ્ઞાનથી. એટલે અજ્ઞા છે તે સંસારની બહાર નીકળવા ના દે, પ્રજ્ઞા સંસારમાં ટકવા ના દે, મોક્ષમાં લઈ જાય. એટલે ચેતવણી બધી પ્રજ્ઞાની છે, ચેતવે કરે તે બધું. પ્રશ્ન કરતા, ઉપયોગ એ કોનો ગુણ છે દાદાશ્રી? હવે એ શુદ્ધ ઉપયોગ પ્રજ્ઞાનો છે અને શુભાશુભ ઉપયોગ અહંકારનો છે, અને તે પરાધીન છે, સ્વાધીન નથી. અને આ પ્રજ્ઞાનો છે ને સ્વાધીન છે, આ પુરુષાર્થમાં છે, પેલું કર્માધીન છે.
પ્રશ્ન કરતા દાદા, ઉપયોગ એ આત્માનું લક્ષણ ગણાય? દાદાશ્રી, ના, આ ઉપયોગ એનો યોગ શેમાં છે? સ્વાભાવિક યોગમાં છે કે વિશેષ ભાવના યોગમાં છે? તે વિશેષ ભાવના યોગ એ પણ ઉપયોગ કહેવાય. ઉપયોગ એટલે જાગૃતિ પૂર્વક. પ્રશ્ન કરતા, જાગૃતિના સંદર્ભમાં ઉપયોગ કોને કહેવો? દાદાશ્રી, જાગૃતિ આ સંસાર બાજુ વાપરવી તે દુરુપયોગ કહેવાય, અને આ બાજુ આપણે આત્મા ભણી ધર્મ ભણી વાપરીએ તો સદુપયોગ કહેવાય, શુભ ઉપયોગ કહેવાય, અને આત્મ જાગૃતિમાં આવ્યા પછી શુદ્ધ ઉપયોગ કહેવાય. પ્રશ્ન કરતા, ઉપયોગ મૂળ આત્માનો હોય છે ને? દાદાશ્રી, ના, આત્માનો ઉપયોગ ના હોય. આત્માને ઉપયોગ હોય તો પછી થઈ ગયો ભંડારી, સર્વિસમેન થઈ ગયો. અહીં તો આપણા લોકો શીખવાડે, પણ આત્મા તેવો નથી. આ બહાર જે પ્રચલિત વાક્યો છે તેમાં એક પણ જગ્યાએ આત્મા નથી. આ તમારે માની લેવું. એ સૌના સ્ટાન્ડર્ડ પ્રમાણે સૌ કોઈ બોલે છે, પણ સ્ટાન્ડર્ડાઇઝ છે. આત્માને ઉપયોગે નથી ને કશું નથી. પ્રશ્ન કરતા, તો આ ઉપયોગ કોનો છે હજી નથી સમજાતું. દાદાશ્રી, ઉપયોગ બધો અહંકારીનો. આત્મા પ્રાપ્ત કર્યા પછી, આત્માની દ્રષ્ટિ થયા પછી એનો આત્મા બાજુ ઉપયોગ જાય છે, એ સ્વ ઉપયોગ કહેવાય છે, અને આ બીજી બાજુ જાય તો પર ઉપયોગ કહેવાય છે. બસ, ઉપયોગ એટલે જાગૃતિ, કઈ બાજુ વાપરવી તે જ જોવાનું. આત્મા ઉપયોગ સ્વરૂપ નથી. ફેર ઉપયોગ અને જાગૃતિમાં. જાગૃતિ કઈ બાજુ છે તેના ઉપર છે. સંસાર બાજુ હોય તો શુભાશુભ હોય, અને આત્માને લક્ષી હોય એ તરફી હોય તો શુદ્ધ ઉપયોગ, સ્વ ઉપયોગ. નિરૂમા, આમાં તો ઉપયોગ એટલે ઉપયોગને જાગૃતિ બે પાછું જુદું પડ્યું. હા, ઉપયોગને જાગૃતિ જુદી છે. આવે છે, એક નેક્સ્ટ પેરેગ્રાફ આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, આઈ થિંક આ પેરેગ્રાફ પૂરો કરીને પછી હા પૂછવું હોય તો પૂછાશે, પછી ડિસ્કશન લઈએ. ફેર ઉપયોગ અને જાગૃતિમાં. પ્રશ્ન કરતા, આત્માનો ઉપયોગ અને આત્માની જાગૃતિ એ બે વચ્ચે શું ડિફરન્સ? પાના નંબર 205. દાદાશ્રી, ડિફરન્સ તો આ લાઇટ સળગ્યા કરતી હોય, આપણે કશું કામ ન કરીએ અને ઊંઘ્યા કરીએ તો લાઇટ નકામી જાય ને, અને આ લાઇટનો પ્રકાશ હોય એ જાગૃતિ જ છે, પણ વાંચીએ તો ઉપયોગ કર્યો કહેવાય. પ્રશ્ન કરતા, જાગૃતિ છે જ, જાગૃતિ તો છે જ, આપણી જાગૃત આત્મા થયો એટલે એ જાગૃતિ આવી, પણ એનો ઉપયોગ નથી કરતા. ઉપયોગ કરીએ તો એ ઉપયોગમાં ગયું, નહીં તો જાગૃતિ જ કહેવાય. પછી આગળ પ્રશ્ન કરતા, એટલે જાગૃતિને એક જગ્યા નક્કી કરવી એનું નામ ઉપયોગ? દાદાશ્રી, જાગૃતિ તો હોય જ, જ્ઞાન આપીએ એટલે એનું કામ કરી લેવું. જાગૃતિ તો વહી જાય એમ ને એમ, ઉપયોગ કરીએ તો કામ લાગે. ઇલેક્ટ્રિસિટી છે જ નહીં એનું નામ જાગૃતિ, પણ બટન દબાવીએ તો અજવાળું થાય ને, આ બટન દબાવીએ તે ઉપયોગ. નહીં તો ગરમીમાં આમ આમ હાથે કરીને પંખા ફેરવે, અલિયા બટન દબાવીને ઉપયોગ કરને. શું પૂછ્યું છે? આ તો પાછું ફાઉન્ડેશન બધા ડિસ્ટર્બ થઈ ગયા, કારણ કે અરે હવે અત્યાર સુધીના જે બધા ફાઉન્ડેશન હતા ને બધા જ ચેન્જ. આના પછી તો આપણે પાછું 13મી આપવાની પણ જોઈતી. એ તો દરેક દેવલા જેટલા જેમ જેમ 10મા પગથિયાનું ફાઉન્ડેશન 10મા પગથિયા લેવલ હોય, 11ના 11ના લેવલ હોય, 12ના 12નું લેવલ હોય, 13માં. આ એક ધારો કે ઉપયોગની વાત છે કે જ્ઞાતા દ્રષ્ટાની વાત છે કે બીજી ત્રીજી વાતો છે, જે પહેલી આપતાણીમાં મળશે, બીજીમાં મળશે, બીજી ત્રીજીમાં મળશે, બધા મળતી જશે, પણ દરેકનો એનું ફોડ બધા આમ ચડતા ક્રમે મળતા જશે. એટલે પછી આપણને એમ લાગે કે અરે આ તો પેલો આ પહેલાંનો ફોડ આપણે આવો હતો અને આ બીજી વાત થઈ, પણ એ નથી, આ સ્ટેપિંગની જ વાત છે આખી. હા બોલ, શું કહે છે? હલો, અત્યાર સુધી તો આ એવું ખ્યાલ આપણે સત્સંગમાં થયેલો કે પ્રજ્ઞા તો હોય જ, જાગૃતિ એને પકડવાનું છે. પ્રજ્ઞા તો હોય જ, હવે જાગૃતિ ને પછી આપણે બીજી રીતે એવી પણ વાત થયેલી કે જાગૃતિ એ જ જ્ઞાની ભાવો, જાગૃતિ એ જ પોતે જે છે, જે અત્યારે જે જગ્યાએ ઊભો છે એ જ. એટલે ઉપયોગ એટલે આપણે એવું સમજતો હતો, હું એવું સમજતો હતો કે આ પ્રજ્ઞાનો પ્રજ્ઞા જે ફ્લેશ આપે છે
એ જાગૃતિ એનો ઉપયોગ કરવાનો. જાગૃતિ છે જ ને, એનો પાછો ઉપયોગ કરનારો પાછો બીજો, એટલે જરા પેલું પડ્યું. કારણ કે આમાં દાદા કે જાગૃતિ તો છે જ, હવે જાગૃતિને આપણે પ્રજ્ઞા તરીકે મૂકીએ તો બરોબર છે, તો આ બધું સેટ થઈ જાય છે. હવે કેવું છે, થી આગળ છે તું પાછો આમ જાગૃતિમાંથી પ્રજ્ઞામાં જતો રહું છું ને, જાગૃતિનો જાગૃતિને પ્રજ્ઞા તરફ ઉપયોગ કરવાની જરૂર હતી. પ્રજ્ઞા પછી જાગૃતિ, જાગૃતિ પછી સૂક્ષ્મતર અહંકાર, એટલે જાગૃતિ સૂક્ષ્મતર અહંકાર તરફ ગઈ અને ત્યાં એણે જોયું કે આ ક્યાં તન્મય આકાર થાય છે, ત્યાં ના થવા દે, પછી શુદ્ધાત્મા લઈ આવે તો ઉપયોગ આખો આ તરફ લઈ આવે છે. તન્મય આકાર થઈને આખો એટલે અહંકારનો ઉપયોગ બહાર જતો રહેતો હતો, અપમાન કર્યું કે માન આપ્યું કે એમાં જતો રહેતો હતો. ત્યારે આ પ્રજ્ઞાએ તરત ઘંટડી બગાડી, ફ્લેશ કર્યું તે જાગૃતિ કે આ જો આ ગર્ભરસ ચાખ્યો, એ ફ્લેશ થઈ, પ્રજ્ઞાથી ફ્લેશ થઈ. હવે તે ઘડીએ જાગૃતિ હાજર હોય ને તો તરત આ પ્રજ્ઞાની વાત પકડી લેશે, અને પ્રજ્ઞાની વાત પકડીને પછી જાગૃતિનો પછી ઉપયોગ આ બાજુ જશે. અહંકાર સૂક્ષ્મતર અહંકાર જે આ ગર્ભરસમાં પડ્યું છે કે આમાં પડે છે, તો ત્યાંથી પછી એ આ પ્રજ્ઞા જાગૃતિ પેલી બાજુ સૂક્ષ્મતર અહંકારની બાજુમાં જતી રહી ને એક જ આમ તો પડેલી જ હતી, પણ એ જાગૃતિ સૂક્ષ્મતર અહંકાર કામ કરે ને ત્યારે એ બાજુનું પ્રકાશ જતું રહ્યો હોય. પછી જયારે પ્રજ્ઞા પ્રકાર લાઈટ ફ્રેશ કરે ને ત્યારે આ જાગૃતિ આ બાજુ જોયું કે પ્રજ્ઞા શું કે છે, તો કે પ્રજ્ઞા કે ત્યારે આ તો ગર્ભરસ છે. અથવા તો જયારે પ્રજ્ઞાની ફ્લેશ ના હોય ને પેલું એકદમ ડાયરેક્ટ તન્મય આકાર થઈ ગયો ને, અજ્ઞાન દશા હોય કે જયારે પ્રજ્ઞા કાચી હોય કે જે હોય, તે તો પ્રજ્ઞા એવી કાચી નથી હોતી, પણ જેને આવું જ્ઞાન નથી પ્રજ્ઞા એને કેવું થાય, તો કે જાગૃતિ છે તો પણ પેલું એ આમ જ પડેલી છે, પ્રકાશ છે પણ એ આ અહંકાર મન બુદ્ધિ ચિત્ત આ બધા જ એમનો પોતાના પ્રકાશ તો છે જ નહીં. હવે આ જાગૃતિ એને કસાઈ જોડે કે અત્યારે લેવા દેવાની પડેલી જ છે, પણ જેવું અહંકાર સૂક્ષ્મતર અહંકાર કોઈ ગર્ભરસની વાત આવી કે આ તો રેડી જ છે આ બધામાં, એ તરત ત્યાં વેરી મુમેન્ટમાં જે ત્યાં જઈને એકાકાર થઈ જાય છે. જેવું એકાકાર થાય પેલું મીઠું એને લાગવા માંડ્યું કે તરત પછી પ્રજ્ઞાથી ફ્લેશ કરે છે. એ પેલાને ત્યાં ત્યાં જ અટકી ગયો, જે અજ્ઞાની છે તો ત્યાં જ અટકી ગયો ને વાત પૂરી થઈ ગઈ એની, જાગૃતિ એની તેમાં જતી રહી એટલે સંસાર બની જતી રહી. પણ આપણે જ્ઞાન છે એને આમ ફ્લેશ મારે, પ્રજ્ઞાને ફ્લેશ અરે જાગૃતિને ફ્લેશ મારે છે. એટલે ખરેખર આવો પ્રોસેસ થાય છે, ડાયરેક્ટ સૂક્ષ્મતર અહંકારને ફ્લેશ નથી હોતું, કારણ કે જાગૃતિને જ ફ્લેશ છે. જાગૃતિ પછી એલર્ટ થઈ જાય છે કે ઓહો આ તો ગર્ભરસ આવે, એટલે પછી જાગૃતિ આ સૂક્ષ્મતર અહંકારને લાઈટ આપ્યાને બદલે એ આ તો આ ક્યાં બીજી બાજુ, આ તો પેલી બાજુ જતું રહ્યું, આપણે આવી જાઓ શુદ્ધાત્માની સીટમાં. જાગૃતિને સૂક્ષ્મતર અહંકાર બે છૂટા પડે છે, છૂટા હોય છે. હા બે જુદું જ છે ને, આ સૂક્ષ્મતમ અહંકાર વાળો ભાગ જાગૃતિ થયેલો છે અને પેલો સૂક્ષ્મતર વાળો ભાગ છે. આપણે એવું હતું ને કે જો ડિમ્પલમાં રહ્યો તો એ સૂક્ષ્મતર અહંકાર, અને પ્રજ્ઞામાં આવ્યો શુદ્ધાત્મામાં આવ્યો તો એનો એ જ જાગૃતિમાં આવી ગયો. હા પણ એ દર વખતે ના હોય ને, એટલે પણ આઈધર આ હોય કે આ હોય, આઈધર આ હોય કે આ હોય, સૂક્ષ્મતરમાં જતો જ નથી. આ સૂક્ષ્મતમમાંથી જ સૂક્ષ્મતમ અહંકાર એટલે શું, હું છું, હું ડિમ્પલ છું માનતો હતો ત્યારે એ બિગિનિંગ ઓફ ધ બિગિનિંગ વેરી બિગિનિંગ ટચ પોઈન્ટમાં ત્યારે એને સૂક્ષ્મતમ અહંકાર કહેવાય છે, રોંગ બિલીફ છે ત્યારે. હવે જ્યારે જ્ઞાન મળે છે ત્યારે રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે અને રાઈટ બિલીફ બેસે છે, ત્યારે હું શુદ્ધાત્મા છું ભાન થાય છે અને એ ભાગને આપણે જાગૃતિ કહીએ છીએ. ના એ ભાગ એ જ ભાગ જાગૃતિ જે સૂક્ષ્મતમ ક્યાં કહે રહ્યું છે હવે, પછી તો જાગૃતિને પકડવાનું રહ્યું જ નહીં ને પ્રજ્ઞાને, એ તો વાત પૂરી જ થઈ ગઈ છે ને. હા એટલે જાગૃતિ શરૂ થઈ, જાગૃત થયો ને, જાગૃત આત્મા જાગૃત આત્મા કહેવાય છે. આ છે ને જાગૃતિ જાગૃત આત્મા, આમાં છે ને દાદાની વાણી વાંચવું હોય તો આપણે ફોડ વાંચીએ આ શબ્દોનું. દાદા શું કહે છે, એક સેટ પાનું છે ને આજ પૂર્વાર્ધમાં જ. દાદા જે એક્ઝેક્ટ કે છે ને આવી કે છે પોતી જવા દે, એનું જ વાત કરું. અહંકાર એમાં તન્મય આકાર ન થવા દે એ જાગૃતિ એ જ છૂટું રાખે, મૂળ આત્મા તન્મય આકાર થતો જ નથી. આપણે અજાગૃતિમાં તન્મય આકાર થઈ જઈએ છીએ ને,
હું વર્તે જાગૃતિમાં. પ્રશ્ન કરતા, પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જાગૃતિ હોય તો તન્મયાકાર ના થાય? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર ના થાય જો જાગૃતિ હોય તો? દાદા કહે છે, પછી ભાન રહે છે એ એક જાગૃતિ છે ને, જાગૃતિ એના સ્વભાવમાં આવશે એટલે એ તન્મયાકાર થાય જ નહીં. એટલે જાગૃતિના પણ ફેઝિસ છે, બિગિનિંગ છે, એનું આગળનું સ્ટેજ છે, પછી વાત કરીએ આપણે. અત્યારે તો આ તો પાછલા ફોર્સ છે ત્યાં સુધી ખસી જાય, ફોર્સ ઓછો થાય પછી તન્મયાકાર ના થાય. જે ડિસ્ચાર્જ છે એ બધું ટાંકીનું પાણી ભરેલો માલ છે. પ્રશ્ન કરતા, એટલે શું સમજવાનું? જાગૃતિ થઈ એટલે તમે તન્મયાકાર ના થાવ એવું તમે કહ્યું, એટલે કેવી રીતે સમજવું? દાદાશ્રી, હવે અહીંયા તમેનો શબ્દનો ફોડ આપે. તમે એટલે શું? મૂળ આત્મા નહીં, હજુ છે તે હું તો રહેલું જ છે. પહેલા છે તે પ્રતિષ્ઠિત આત્મા તરીકે હું હતું, તે હવે જાગૃતિ તરીકે હું છું. એ હું તન્મયાકાર ના થઈ જાય, એ હું તન્મયાકાર ના થઈ જાય. એટલે જે દાદાના શબ્દો આગળ આવે છે. પ્રશ્ન કરતા, આપણે તન્મયાકાર ના થઈએ એટલે પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર નથી થતો, એવો એનો અર્થ એ થયો? દાદા કે ના, આપણે એટલે કોણ? પ્રતિષ્ઠિત આત્મા પણ ના પડે છે હજુ, એથી આગળ વાત લઈ જાય છે. તે વખતે હાજર જે છે તે વખતે જે આપણી બિલીફમાં છે, હજુ શુદ્ધાત્મા સંપૂર્ણ થયા નથી. મૂળ પ્રતિષ્ઠિત આત્મા પાછો છૂટો થઈ ગયો, છૂટી ગયો. હવે જાગ્રત આત્મા એટલે જાગૃતિ, જાગૃતિ જે પરિણામ છે એ અત્યારે આમ તન્મયાકાર નથી થતી. એટલે એ જાગ્રત આત્મા એટલે જે હું ડિમ્પલ છું માનતો હતો પહેલા, પ્રતિષ્ઠિત આત્મા તરીકે હું હતો. ડિમ્પલ તો એની જગ્યાએ છે, આત્માની વાત જ નથી ના, મૂળ આત્મા થી પણ આ વચ્ચે વતલી વાત. એ જ આપણે સૂક્ષ્મતર લઈ ગયા ને, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બે શબ્દ છે. સૂક્ષ્મતમ મૂળ મૂળ આત્મામાં જતો રહ્યો. હા, તો એ જાગૃતિ રૂપે થયો એમ વાત છે. ના ના, જતો રહ્યો એટલે એ જાગ્રત આત્મા, એ શુદ્ધાત્મા ઇન્ટિમ ગવર્મેન્ટ છે, કે ફૂલ ગવર્મેન્ટ નથી. એ મૂળ આત્મા, એટલે મૂળ આત્મા, મૂળ અહંકાર જે હતો સૂક્ષ્મતમ, એ ખલાસ થઈ ગયો. હા, એટલે હવે એ ખલાસ થઈને કયા સ્ટેજમાં આવ્યો? તો કે જાગ્રત આત્મા તરીકે, જેને એનાથી જાગૃતિ ઉત્પન્ન થઈ. એક મર્જ નથી થતો મૂળ આત્મામાં, તો પછી એમાં વધઘટ થાય વધે ને? આ જાગૃતિ વધઘટ થાય જ છે ને, તો એ મૂળમાં ક્યાં વધઘટ થાય? સૂક્ષ્મતમમાં શું કામ વધઘટ થાય? સૂક્ષ્મતમમાં વધઘટ ના થાય તો જ આપણે કોઈ દિવસ જાગૃતિમાં વધઘટ. સૂક્ષ્મતમ એ જાગૃત આત્મા થયો, એટલે એ અહંકાર છે તો જાગૃત આત્મામાં સ્થાન છોડતો નથી. એ તો બરોબર, તો પછી એ જાગૃતિ વધવાની નથી જતું. એનું 301 302 303 કરતા 360 થશે, એ વધવાની તો ખરી જ ને. એટલે આપણે તો એવું સમજીએ કે સૂક્ષ્મતમ ભાગ છે ને એ પૂરું જ થઈ ગયું, પછી એમાં વધવાનું એટલે જે હું ડિમ્પલ છું એ તો ખલાસ જ થઈ ગયું છે. હવે આ જે વધઘટ વધઘટ વાળું છે એના પછીના સ્ટેજ. હવે જે છે એ હું જે છે ને, હું ડિમ્પલ છું એને બદલે હું શુદ્ધાત્મા છું, એ થયું ને. હવે હું શુદ્ધાત્મા છું એ હું આમાં આ પદમાં પાછું કેટલી વાર રહે છે? અત્યારે જે તને આ મુમેન્ટે રહે છે એવું પાછું તું બીજું કંઈક કામ કરવા છું ત્યારે પાછું તે વખતે હું આ પદમાં છું એવું તે વખતે લક્ષમાં નથી રહેતું, જ્ઞાનમાં નથી રહેતું, બરોબર છે? પ્રતિતિમાં રહે છે, એટલે એને સૂક્ષ્મ તરંગકાર કહે છે જે નથી રહેતું એ. અને જે સૂક્ષ્મ તો મારો ભાગ છે, એટલે તે વખતે આ હું જે છે તે હું જે શુદ્ધાત્મા પદમાં, એટલે કે એ જ હું, એટલે એને આપણે અત્યારે જે શુદ્ધાત્મા પદમાં હું રહે તો એને જાગૃતિ ફૂલ કહીએ, અને જાગૃતાત્મા જાગૃતિ થઈ ગઈ, આત્મા તરફ થઈ ગયો, એટલે એ આત્મા આત્મલક્ષી થઈ ગયો. પણ એ હું જ્યારે સૂક્ષ્મતર અહંકાર તરફ જતો રહ્યો ત્યારે આખો આપેલો ભાગ આવી ગયો આખો, બરોબર છે? હા, હવે જ્યારે આ પ્રજ્ઞા ચેતવે છે ત્યારે એ જ પાછો ત્યાંથી ખસીને પાછો અહીંયા આવી જાય છે શુદ્ધાત્મામાં. એ તો ત્યાં જ જતી જ રહે છે, વાર જ નહીં લાગતી ત્યાં જ. અજાગૃતિ કીધી, એ અજાગૃતિ થાય છે એને, પાછી પ્રજ્ઞા ચેતવે છે એટલે પાછું જાગૃત થઈ જાય છે. એટલે જાગૃતિ અજાગૃતિ બે ફેઝિસમાં એ રમે છે અત્યારે. હા, તો એટલે આપણે એ જ કહે છે કે આ જે ઉપયોગ છે જાગૃતિનો ઉપયોગ છે. હા, બરોબર છે. આમાં દાદા કે છે અહંકારનો ઉપયોગ છે, જાગૃતિ તો એની જ જગ્યાએ છે. હવે એ જ વસ્તુને આપણે આવી રીતે સેટ કરીએ કે પ્રજ્ઞા એની એ જ જગ્યાએ છે, આ જાગૃતિનો ઉપયોગ છે તો સેટ થઈ જાય. પણ આમાં એમ છે કે જાગૃતિ તો એની એ જ જગ્યાએ છે અને અહંકાર એનો ઉપયોગ કરે છે. જાગૃતિનો શું કહેવાનો મતલબ છે કે જાગૃતિ જ્યારે અજાગૃતિ અવસ્થામાં હોય ત્યારે અહંકારનો ઉપયોગ ચાલે, અને જાગૃતિ જાગૃતિમાં હોય પ્રજ્ઞાનું સાંભળીને
તો પછી એ શુદ્ધ ઉપયોગમાં જતું રહે. બરોબર છે, એવું થાય છે. આમાં પેલું થાય છે એટલે આપણે એટલે જ પ્રશ્ન ઉભો થયો. આમાં શું છે કે આમાં પેલો ફ્લોરિડા રહેતો હોય એને શું કેવું પડે, મુંબઈ જઈએ છીએ, મુંબઈ ઉતર્યા પછી એને કેવું પડે, દાદર જઈએ છીએ. એટલે એકદમ આમાં ઝીણવટ વધારે ઊંડા ઊંડા ઉતરશું ને ત્યારે અમુક જગ્યાએ એવું ઝીણવટ આપે છે ને તો કે ત્યારે પછી કે ને પ્રજ્ઞા ઉપયોગ રખાવડાવે છે એવું આવશે ક્યાંક. એટલે પછી એમ થાય કે આ પ્રજ્ઞા રાખે છે કે રખાવડાવે છે, એટલે પછી ગુચવાડા. એટલે દાદા એક બાધે ભારે આખું કહે ને પ્રજ્ઞા શબ્દ મૂક્યો કે ભાઈ આત્મા વિભાગના એનો રિપ્રેઝેન્ટેટિવ પ્રજ્ઞા કહી દીધું એને. એટલે આમાં શું બહુ જ આપણે એટલે આમ આપણે કહે ને જાડી ભાષામાં લઈને ચાલીએ છીએ, આત્માનો ઉપયોગ એટલે પ્રજ્ઞાનો જ કહેવાય. એટલે કન્ફ્યુઝન વધી જશે, એટલે બહુ કન્ફ્યુઝન વધી જશે. એટલે આપણે આટલું રાખો ને. સોરી સર, બરોબર છે, બધાને બહુ કન્ફ્યુઝન. ના ના, બરોબર છે. જાગૃતિ ને ફોકસ કરવી એનો ઉપયોગ કયો થઈ ગયો ને વાત પૂરી. એટલે જાગૃતિ તો છે જ, એને ફોકસ કરે છે. અત્યારે સ્વપર ને જુદું રાખવામાં ફોકસ કરે તો શુદ્ધ ઉપયોગ કહેવાય છે. કે મારે આનું ખિસ્સું કાપવું છે તો અશુભ ઉપયોગ કહેવાય છે. એટલે જાગૃતિ તો જાગૃતિ, પણ એનો ઉપયોગ કેવી રીતે થયો. એટલે હું આ રીતે સેટ કે પ્રજ્ઞાને ફોકસ જાગૃતિ કરે તો એ ઉપયોગ એમ. બરોબર છે, પ્રજ્ઞાની લાઇટનું ફોકસ જાગૃત જાગૃત થયેલો ભાગ જે છે એ ઉપયોગ કરે એને ઉપયોગ ગણીને આપણે. બરોબર છે, પછી એ પ્રમાણે જે જાગૃતિ થઈ ગઈ ને એક થઈ ગયા બે, એટલે એક જ થઈ ગઈ. એટલે જીવનમાં જે પ્રજ્ઞા એને ગોઠવે છે જાગૃતિને, હા બસ ઉપયોગ થયો. ચોથો પ્રજ્ઞા નો છે, એટલે ત્યાં એવું કે છે. પણ આપણે બાદે ભારે જોવા જઈએ તો જાગૃતિ નો ઉપયોગ છે. જાગૃતિ ક્યાં યુઝ થાય છે એ ઉપયોગ છે. બરોબર, કેવી રીતે થઈ શકે? બરોબર, એવી રીતે કહેવાય. કારણ કે જયારે ઉપયોગ થાય છે ત્યારે પ્રજ્ઞા ને જાગૃતિ એક થઈ ગયેલા હોય છે. એટલે જે પ્રજ્ઞા ફ્લેશ કરે છે એ પ્રમાણે જાગૃતિ ગોઠવાય છે, એને પછી ઉપયોગ કહેવાય છે. એટલે ત્યારે પ્રજ્ઞા નો ઉપયોગ કહેવાય કે પ્રજ્ઞાના ડિરેક્શન પ્રમાણે જાગૃતિ વર્ક કરે છે. એટલે કે મૂળ ત્યાંથી આવ્યું છે અને જાગૃતિ પેલી પ્રજ્ઞા બાજુ રહી તો પછી જાગૃતિ એકલી ની વાત નીકળે કે જાગૃતિથી ઉપયોગ, જાગૃતિને ગોઠવી એટલે ઉપયોગ થયો. એટલે એ આપે એ રેફરન્સમાં જાગૃતિનો એ શબ્દ બોલાઈ શકાય, બોલી શકાય. આમાં જે ઉપયોગ રહે છે એ ખબર પડે છે, નથી રહેતો એ ખબર પડે છે. જાગૃતિ રહે છે ખબર પડે છે, નથી રહેતી ખબર પડે છે. એટલે એ બે ભાગ તો છે જ. પ્રજ્ઞા હાજર હતી કે નથી એ ખબર પડે છે. એ કોને ખબર પડે? એ પોતે જાગૃત. એટલે આપણે ધીમે ધીમે આગળ એ સ્ટેશન જઈશું ત્યારે સમજાશે આપણે. હમણાં આપણે આ વાત સમજીએ ના સમજાય તો વાંધો નહીં, પણ હાજર તો બહુ થઈ ગયું. એ કોને ખબર પડે? આમાં કેવું છે, આપણે દરેક આજુ આપણે જે વાતો કરીએ છીએ ને, હું તો એવું સમજુ છું કે દરેક વાતે આપણે ફૂલ પોઈન્ટ મૂકતા જ નથી. હા, ના મૂકશો, કોમા જ મૂકીએ છીએ. કારણ શું છે કે મારે બે વર્ષ પહેલા જે સમજણ હતી આજે મારી બદલાઈ છે, પણ મને વધારે ડિટેલ ખબર પડે દાદાના વાણીથી જ. હવે 14મી નું આવશે ત્યારે પાછું કંઈક ઓર નવું આવશે. એટલે આપણે શું છે કે અત્યારે કામ પૂરતું કામ રાખીએ એટલે ઊંડા ઉતરતું નથી. આપણે આ વ્યાખ્યા અત્યારે આ 12મા ગુંઠાણાની છે, 13માની કઈ જુદી, 14માની કઈ જુદી. અને ખરેખર આપણે કે ને કોને કોને કહી રહે છે જાગૃતિ સમજવા કરતા શુદ્ધ ઉપયોગ કેવી રીતે રાખવો, શુદ્ધ ઉપયોગ કેવી રીતે રાખવો એ સમજવા માટે આપણે ઊંડા ઉતરવાની જરૂર છે. કારણ જાગૃતિ અને શુદ્ધ ઉપયોગ બે જ વધારવા, એટલે જાગૃતિ વધે અને શુદ્ધ ઉપયોગ કેવી રીતે રખાય એનો જ ખરેખર પુરુષાર્થ કરવા જેવો છે. એનાથી દાદા સરસ કહે છે કે તમે આ રહેશો ખરેખર તો એમ કે જાગૃતિ વધારા કરશો તો ઉપયોગમાં રહેવાશે. પ્રજ્ઞાને તમારે પ્રજ્ઞાને વધારવા માટે એ તો કોઈ વાત એ પ્રશ્ન જ નથી, એ સાઈડમાં થઈ ગયું. તો રહ્યું ક્યાં? જાગૃતિ જ કરવાની. જાગૃતિ એટલે પછી ઓટોમેટિક પેલું ઉપયોગે ગોઠવાયા કરશે અને બધું પછી આગળ પાંચ આજ્ઞા ને બાજ્ઞા બધું બહુ સહેલુંથી પડાશે. બાજુ મૂકતા આવડું જોઈએ, ના રહેશો. પાંચ આજ્ઞા પકડી લ્યો એ તો છે જ. બાકી આ લાસ્ટ પ્રાયણમાં તમે ક્લેરિફાઈ કરેલું ને, ખૂબ હેલ્પ થાય છે. આપણે કે દાદા ઉપયોગ ઉપર ઉપયોગ છેલ્લી વાત આવે છે.
આમાં શું છે, ઘણી વખત દાદાનું વાક્ય છે ને, ઉપયોગ ઉપર ઉપયોગ રહ્યો એને કેવળ જ્ઞાન કહેવાય. તો બે ચાર મને કહી ગયા કે મને તો બધી ખબર પડે છે, એટલે મને લગભગ કેવળ જ્ઞાનનું શરૂ થયું કહેવાય કે ના કહેવાય? બધું મારે દાદા ભગવાનને પૂછવું પડે. નિરૂમા કહે છે હજુ અમારે થયું નથી. હું કહું છું મને કંઈ થયું નથી હજુ, તું કહેતો હોય તો બરોબર. પણ આવા શબ્દો દુરુપયોગ થઈ ગયા એના ઉપર, જાગૃતિ પર જાગૃતિ, જાગૃતિ પર જાગૃતિ, ઉપયોગ ઉપર ઉપયોગ, એ બધું હોય, અંદરથી આવતું જ જાય છે. આપણને જયારે ખબર પડે કે પ્રજ્ઞા હાજર હતી કે નહોતી હાજર, ત્યારે એ શું થયું, એ કોને આપણને જાગૃતિ ની ખબર પડે છે? એ જાગૃતિ ની ખબર પડે. આ સ્ટોરી અને મૂળ આત્મા પ્રકાશક હોવાથી આ બધું દેખાયા જ કરે છે એને. જયારે આપણે આ જાગૃતિ ઉપયોગમાં લઈએ છીએ ત્યારે પેલું ટ્રાન્સફોર્મેશન થાય છે. એટલે આમાં ટ્રાન્સફોર્મેશન નથી ભાઈ, ના, સૂક્ષ્મતાથી સૂક્ષ્મતા જે જાગૃતિમાં વધારે આવે છે ને, એટલે બી ડિગ્રી વધે ને, એમ કહું. દાદા સરસ કે છે, અહંકાર પ્રજ્ઞાને ગાડી સોંપી દે છે કે તમારી સંભાળો. અહીંયા જેમ રિક્ષાવાળો પેસેન્જરને ગાડી મૂકી દે ને, એટલે રિક્ષાવાળાનું કામ પૂરું થઈ ગયું. પછી ગાડીવાળો મુંબઈ મૂકી આવે છે, ગાડીનું કામ પૂરું થયું. એવી રીતે બધા પોતપોતાના કામ, ગાડીવાળો કે ટ્રેન બની જતો નથી, રિક્ષાવાળો ટ્રેન બની જતો નથી. આપણે એવું માનીએ છીએ કે પ્રજ્ઞા, અરે બુદ્ધિ પ્રજ્ઞામાં કન્વર્ટ થઈ ગઈ, ટ્રાન્સફોર્મેશન થઈ ગઈ, એવું નથી. એમ નહીં, સૂક્ષ્મતર અહંકાર ઓગળે છે અને પેલું અજ્ઞાની જ્ઞાની થતો જાય છે એમ, એટલે પેલી ડિગ્રી વધે છે 300 થી વધારે એમ. હવે કેવું છે, સૂક્ષ્મતર અહંકાર ઓગળે છે ક્યારે, એ કર્મના ઉદય આવે છે, ફળ ભોગવે છે ત્યારે ઓગળતો હોય છે. પણ એ વખતે જાગૃતિ નહીં રહેવાથી પેન્ડિંગ રહે છે, અને જાગૃતિ રહેવાથી પેલું ઓગળી, ઓગળવાનું તો હતું જ, પણ જાગૃતિ રહેવાથી ડિસ્ચાર્જ. એક જ વસ્તુ સમજી લે ને કે ભાઈ અહંકાર એટલે શું, બિલીફો છે, મેડ અપ ઓફ બિલીફ, રોંગ બિલીફ, એટલે જ અહંકારનું પૂતળું છે. એટલે જે જે આ આમાં આ કેવી વસ્તુ નથી કે ઓગળે કે મીણની જેમ, આ દિસ બિલીફ જેટલી ટર્ન થતી જાય, રાઈટ થતી જાય. હવે રાઈટ એને પોતે થઈને તો થવાની જ નથી, એટલે એને એને કોઈક બીજું બતાડનારું હોય તો જ થાય. આ બધા એને આ આ તરફ બતાડે છે, જે અહંકારની બિલીફ રોંગ હતી કે આ આ મારી વાઈફ છે, આ મારો પૈસા છે, આ જ મારું સર્વસ્વ છે, આમ છે તેમ છે, તે હવે પાછું આ બધા પ્રજ્ઞા છે, જાગૃતિ છે, એ બધા એને હવે એ બતાડ બતાડ કરે છે કે આ તો એ ન હોય, આ તો આત્મા એ જ સર્વસ્વ છે, બીજું બધું તો આપણું વિનાશી છે, ટેમ્પરરી છે, ફાઇલ છે, બહાર એટલા પૂરતું જ છે, વ્યવહાર પૂરતું જ છે, એટલું બધું દેખાડ દેખાડ કરે છે. એટલે જેમ જેમ આ અહંકારની બિલીફો ટર્ન થતી જશે, તેમ તેમ પેલો અહંકાર ગયો અને એટલો જ્ઞાની ભાવ પ્રગટ થયો. સમજે ને, એવી રીતનું થતું હોય છે. નિરૂમા, અહીંયા એટલે આ બધું જે એનાલિસિસ કર્યું, પ્રજ્ઞા, જાગૃતિ અને આ ભાવો, એ ત્રણેયનું જે એનાલિસિસ થાય છે, એને જે જુએ છે એ ઉપયોગ નહીં, એ આપણે પછી લઈશું. હવે એટલે સજેસે જેવું હોય એ ઉપયોગ નહીં. ઉપયોગની વ્યાખ્યા તો આપે છે ને, એ સમજી લઈએ પહેલા. થઈ ગયો ટાઈમ? યથાર્થ શુદ્ધ ઉપયોગ આપણે તપનું સમય કરવાનું છે આજે. હા, કહી દે તપનું સામાયિક. આપણે તપને આપણે રીતે લઈએ. આજે દાદાએ ના કીધું છોકરો રાડ્યો કે અરે છોકરો જીવ્યો કે મર્યો, કોણ વારસા થશે, એટલે જે બધા મોહ છે સંસારી, ઘરની બાબત, વાઈફ હોય, છોકરા હોય, પૈસા હોય, તો એમાં બધું આપણને તપ કેટલું કરીએ છીએ અને કેટલું મોહમાં ડૂબીએ છીએ, એ આખું સામાયિકમાં જોઈએ. ભાઈ આજુ આપણને ગમી જાય છે, મીઠાશ આવે છે, ત્યાં તપ ચૂકીએ છીએ આપણે. એ વસ્તુ જતી રહી તો આપણને ભોગવટો ના આવવો જોઈએ આપણી પાસે. એટલું બધું એ તે વખતે ભોગવટો આવે ત્યારે તપ કરવાનું છે, ભોગવટાને જુદો રાખવાનો છે આખો, ત્યાં તે એ તપ કરીએ આપણે. કે આ બધા જે જે પ્રસંગો બન્યા, જ્યાં જ્યાં આપણે તપ ચૂક્યા, મીઠું લાગ્યું કે કડવું લાગ્યું, ભોગવટો આવી ગયો, જ્યાં જાગૃતિ ચૂકી જઈએ છીએ, તો કે તે જગાએ આપણે આ તપનો ચાન્સ ચૂક્યા એવું આપણે સામાયિકમાં જોઈએ. ક્યાં ક્યાં તપ ચૂક્યા આપણને? નિમિત્ત ગુનેગાર તો દેખાવો જ ના જોઈએ, કોઈ વસ્તુ કે વ્યક્તિને ભોગવટો ના આવવો જોઈએ. અને ભોગવટો આવી જાય છે ત્યાં સુધી આપણે તપ ચૂકીએ છીએ. એટલે દુનિયાદારી, જે દુનિયાદારીની કોઈ ચીજ આપણને અડે નહીં, કોઈ બાબત આપણને અસર ના કરે, અને આપણે આત્માના ઉપયોગમાં રહી, જાગૃતિમાં રહી શકીએ, એવું 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 ભાગ, એ તપ કહેવાય છે. કે ના, આ દીપકનું છે, મારું નથી, ત્યારે તપ કરવાનું છે અંદર. તો એ ભાગ આપણે જોઈશું સામાયિકમાં, કે કઈ કઈ વસ્તુ અડી જાય છે,
વસ્તુઓ, વ્યક્તિઓ, ઘર છે, પૈસા છે, છોકરા છે. ના, પેલા બેનને કહ્યું કે તમે ઘર છોડીને જાઓ એટલે એકદમ ભોગવટો ચાલુ થઈ ગયો. પછી જ્ઞાન વળે અજ્ઞાન તરફ. આટલા બધા ડિસિઝન લેવાના તો જાતે લેતા હતા અને છેલ્લે પૂછવા આવ્યા કે હવે મારે શું કરવું, શું કરું મારું. એટલે આ ભોગવટો આવે છે ને ત્યારે જ આપણે મોહ ઉતરે છે અને જાગૃતિ શરૂ થાય છે. તો એ તે વખતે બધા તપ આપણે ચૂક્યા એ સામાયિકમાં જોવાનું કે ક્યાં ક્યાં ચૂકાય છે આવા બધા, કઈ કઈ વસ્તુ અસર કરી જાય છે બધી આપણને. ચાલ બધાને જય સચ્ચિદાનંદ. કયું પાન હતું? 205. 205. યથાર્થ શુદ્ધ ઉપયોગ. યથાર્થ શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે શું? કે પોતાની જાતને શુદ્ધ જાણી અને તું શુદ્ધ જો. પોતાની જાતને હું શુદ્ધ છું એવી પ્રતીતિ, લક્ષ અને અનુભવથી જો અને બીજાનામાં તે રૂપે જો, એનું નામ શુદ્ધ ઉપયોગ. અનુભવ, લક્ષ અને પ્રતીતિ. હવે વખતે કોઈ માણસ આવડો મોટો ફૂલોનો હાર ચડાવી ગયો એટલે તે ઘડીએ આપણને એના તરફ ભાવ આવ્યો કે બહુ સારો માણસ હતો. અને પછી એક માણસે એ હાર તોડી નાખ્યો અને ફેંકી દીધો આપણી પાસેથી લઈને, તો એના પર અભાવ થાય તે શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એક પહેરાવે, એક તોડી નાખે, એક માન આપે, એક ગાળો ભાંડે, પણ એનામાં ફેરફાર ના હોય. એ ફેરફાર થાય છે ત્યાં સુધી એ હજુ શુદ્ધ ઉપયોગ થયો નથી જેટલો જોઈએ એવો. પ્રશ્ન કરતા, ફેરફાર થાય જ છે દાદા, અસર થઈ જાય છે દાદાશ્રી. એ ફેરફાર થાય એટલે જાણવું કે એટલો કચરો છે હજુ. શુદ્ધ ઉપયોગ એટલે આત્મા ભૂલાય નહીં, એટલે જેટલો વખત રાગ દ્વેષ ન થાય એ શુદ્ધ ઉપયોગ કહેવાય. પેજ નંબર 206. પ્રશ્ન કરતા, અહીંયા સત્સંગમાં બેઠા હોઈએ અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ એ શુદ્ધ ઉપયોગ કહેવાય દાદાશ્રી? હા, તે બધામાં શુદ્ધાત્મા જોઈએ, પણ કોક આવીને ધોલ મારે અને એનામાં શુદ્ધાત્મા ના દેખાય તો આપણે જાણવું કે નોય શુદ્ધ ઉપયોગ. આમ તો બધાને શુદ્ધાત્મા દેખાય ડાયડમરા બધા બેઠા હોય તો, પણ ધોલ મારી દે એકાદો થાક દઈને ત્યારે દેખાય, ત્યારે ખરો શુદ્ધ ઉપયોગ, ટેસ્ટેડ શુદ્ધ ઉપયોગ. પછી પોલીસ વાળો જેલમાં લઈ જતો હોય તે ઘડીએ પોલીસ વાળામાં શુદ્ધ જ દેખાય આત્મા, ત્યારે ખરું. બૈરી ગાળો ભાંડતી હોય તે ઘડીએ બૈરીમાં આત્મા શુદ્ધ દેખાય, ત્યારે સાચું. એવો આત્મા આપ્યો છે તમારે જાણવાની જરૂર. મેં આત્મા આપ્યો છે કેવો? નિર્વળ શુદ્ધ આત્મા આપ્યો છે. ક્યારેય પણ પાછો હતો એવો ના થઈ જાય એટલે તમારી તૈયારી જોઈશે. પોતે શુદ્ધાત્મા તો થયા એટલે પોતે શુદ્ધ જ છું એવું માનવાનું. વખતે ચંદુભાઈમાં છે તે કર્મનો ઉદય કોઈ એવો હોય પૂર્વનો, જે સંસારના લોકોને ઘૃણા ઉત્પન્ન થાય એવો હોય, તોય તમારે તમારું શુદ્ધત્વ જે છે તેનામાં ફેરફાર ન થવો જોઈએ. આ જરા ધ્યાનથી જુઓ કેવું સરસ વાત કરે છે. હવે જે જુદા આપેલું જાગૃતિમાં મૂકી જુદું છૂટું પાડીને જુઓ ને વધારે ખ્યાલ આવશે કે પોતે શુદ્ધાત્મા તો થયા. પોતે એટલે કયો ભાગ? પેલો જાગૃતાત્મા વાળો. હું આવ્યો, શુદ્ધાત્મા થઈ ગયો હું ભાગ. પછી એટલે પોતે શુદ્ધ જ છું, એટલે હું શુદ્ધ જ છું. હું ડિમ્પલ છું એને બદલે હવે હું શુદ્ધ જ છું એ થઈ ગયું કે છે, એવું માનવાનું. વખતે ચંદુભાઈમાં છે તે કર્મનો ઉદય કોઈ એવો હોય પૂર્વનો. ચંદુભાઈ એટલે હવે ડિમ્પલ, ચંદુ એટલે ડિમ્પલ. હવે એનામાં કંઈક ડિમ્પલનો કર્મનો ઉદય એટલે ચંદુભાઈ ભાગ છે ને એ સૂક્ષ્મતર અહંકારને ઉદ્દેશીને છે, એને પહોંચે છે. એનો સૂક્ષ્મતર અહંકારનો કર્મનો ઉદય એટલે બહારનો આવ્યો. બહારનો ઉદય આવ્યો તે વખતે કંઈ પણ પૂર્વના હિસાબથી એટલે કે ડિસ્ચાર્જ કર્મ એનું,
જે સંસારના લોકોને ઘૃણા ઉત્પન્ન થાય એવો હોય, એટલે જે ચંદુભાઈ જો સંસારી હોય તો એને ઘૃણા ઉત્પન્ન થાય, બીજાને થાય. તોય તમારે તમારું શુદ્ધત્વ જે છે એનામાં ફેરફાર ના થવો જોઈએ. ત્યાં પેલો પોતે એટલે હું શુદ્ધ જ છું એ ફેરફાર ના થવું જોઈએ. હું જો ચંદુભાઈમાં તન્મય આકાર થઈ ગયું તો પેલી બધા ઉદયને મારો ઉદય છે માનીને એમાં ઉદયમાં એકાકાર થઈ જશે, એટલે બધો ભૂગોટો એ લઈ લેશે, એટલે તે રૂપ થઈ જશે. અને આપણે એ રૂપ નથી થતા ઉદયમાં, પણ આ ઉદય ચંદુભાઈનો છે અને હું શુદ્ધાત્મા છું. અને આ ફ્લેશ કરશે પ્રજ્ઞા. નિર્મા એટલે આપણાને આ જે સૂક્ષ્મતમ ભાગ છે એના માટે આવું રાખવાનું, આવું આ સૂક્ષ્મતર ભાગ માટે નહીં રાખવાનું. આવું શું રાખવાનું? આજે આપે કહ્યું એવી રીતે હું સૂક્ષ્મતર, એટલે સૂક્ષ્મતર અહંકાર એ તો પેલી બાજુ જ જવાનો છે. અને આ સૂક્ષ્મતમ વાળા ભાગમાં સૂક્ષ્મતમ ના જાય, એ તો જાગૃત થઈ ગયો. હવે સૂક્ષ્મતમ વાળા ભાગે આવું ખ્યાલ રાખવાનું કે હું શુદ્ધ જ છું. હા, એમને ખ્યાલ આવે એને એને એનું એનું શુદ્ધ એટલું નથી થઈ ગયું કે એને ખ્યાલ ના રાખવો પડે ના, એટલે આમ ઓવરઓલ રહે. પણ એને એ છે ને એની જે જાગૃતિ ભાગ છે, જાગૃતિ જેવું જ્ઞાન, જ્ઞાન તો છે જ, દર્શન રૂપે આવ્યું છે, પ્રતીતિ રૂપે છે. જાગૃતિ એટલે લક્ષ કહેવાય છે, દર્શન એટલે પ્રતીતિ, અને અનુભવ એટલે જ્ઞાન. તે અનુભવમાં નથી આવ્યું ને માટે એને પેલું ગુચાઈ જાય છે. તે વખતે પ્રજ્ઞા એને ચેતે, કરતા કરતા તપ કરવું પડે ને, તપ કરે એટલે આવશે એક જગ્યાએ, એને અનુભવમાં આવે બરોબર, અને પછી હલી ના જાય. એક જગ્યાએ આવે છે દર્શન અને પ્રતીતિ, દર્શન લક્ષ 210 માં આવશે. એટલે આપણે આવી રીતે રાખવાનું આ ભાગને, એટલે હજુ જ્યાં સુધી અનુભવ થઈને જ્ઞાનમાં નથી પરિણમ્યો, હું શુદ્ધાત્મા છું એ જે પરિણામ પામ્યું છે એ દર્શન એટલે પ્રતીતિ અને લક્ષ્ય એટલા સુધીમાં જ છે, અનુભવમાં નથી. એટલે અનુભવ કદાચ એટલું કાચો છે, પાકો કરવા માટે આ હવે એને પ્રજ્ઞા અનુભવ કરવાની દ્રષ્ટિ આપ કરે છે. અને એ પેલામાં તન્મયાકાર ના થાય તો આ ઉદય તો છે જ, એની સામે ઉદય તો છે, લક્ષ્ય છે, અને એક બાજુ ઉદય પણ છે. ઉદય ઘોર અજ્ઞાનનો છે, ભયંકર દોષનો છે, પણ છતાં એ એને પ્રજ્ઞા બતાડે છે કે આમાં આય તું આમાં નથી, તું તો આ છું. એટલે એ પકડી લે છે જાગૃતિ, એલ હું શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, આમાં હું નથી. એટલે એનો એનાથી શું થાય છે કે પેલું આવેલું કર્મ એ તો પૂરું થાય જ છે, પણ જોડે જોડે આને આ હુંને અનુભવ થતો જાય છે. પ્રતીતિ અને લક્ષ્મથી એક આગળ સ્ટેપને એને અનુભવ થાય છે કે આ બધું તો આવ્યું ગયું છે, છતાં હું તો શુદ્ધ હતો ને શુદ્ધ જ રહ્યું, પેલું તો જતું રહ્યું, એ નથી રહ્યું. બહારનું તો એવું ને એવું જ છે, એમાં તો આવ્યું ગયું એવું પાછું હતું તેવું થઈ ગયું, અને પેલું આવ્યું તોય હું શુદ્ધ જ હતો, ગયું તોય હું શુદ્ધ જ શુદ્ધ હતો છું અને શુદ્ધ જ છું. કે ત્રિકાળ એટલું જેમ જેમ હું શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું એ અનુભવ થતો જાય, તેમ તેમ પેલું સૂક્ષ્મતર અહંકાર પણ એટલો ખરતો જાય, એટલે પેલીમાં ઉદયમાં એટલો તન્મયાકાર ના થાય. જો હું શુદ્ધ છું આવ્યું ને એટલે એને જાગૃતિને પેલી બાજુ પાણી જ ના મળ્યું, સૂક્ષ્મ તરંકાર બાજુ એને જરાય ખસ્યું નહીં, એ શુદ્ધ બાજુ જ રહ્યું, એટલે પેલું ખરતું જશે, એનું નબળું થતું જશે, પછી એ છોડતું જશે, ઉગડતું જશે, એટલો એ પછી ટર્ન થશે રાઈટ બિલીફમાં, એટલે જ્ઞાની ભાવ થતું જશે. એટલે સૂક્ષ્મ તરંકાર જેટલો સ્ટ્રોંગ રહેશે એની ઇફેક્ટમાં સૂક્ષ્મ તરંકાર છોડતો જશે એમ ના, એટલે જાગૃતિ અનુભવ જેટલો થતો જશે તેમ તેમ પેલું છૂટતું જશે. અનુભવ પદમાં આવતું જેમ જેમ જશે ને તેમ તેમ પેલો છૂટતું જશે. એ જ્યારે
સૂક્ષ્મતરમાં જ પેલું ઊભું થયું છે ને કે મને કેમ કહી ગયો, એટલે હું ડિમ્પલ થઈ ને પછી વર્તે છે ને ત્યારે પોતે જાગૃતિ કહે ના હું નથી હું આ છું. પ્રજ્ઞા જાગૃતિને કહે છે આપણું આ નથી સ્વરૂપ, આપણું આ છે. એટલે તે વખતે જે એમાં જે રસ જતો હતો એ ભાગ ફળી આપીને જઈ રહ્યો છે, તે વખતે જે આને તપ થાય છે અને એ વખતે આ બધું તો સમજાય છે. અનુભવ ના હોય વધારે ના થતું હોય તો એક પૂછે, ન થતું હોય તો આપણે બંધ કરી દે. ખાલી પ્રોબ્લેમ કે આ બે જ જગ્યાએ થાય છે કે આ સૂક્ષ્મતમ અહંકાર રહે આ બધું છે કે સૂક્ષ્મતર અહંકાર છે. સૂક્ષ્મતમ અહંકારમાં કઈ ફેરફાર થાય છે કે એક સરખું જ રહે છે? અને સૂક્ષ્મતર અહંકાર માટે હવે આ જ્ઞાનમાં રહેવું, સત્સંગ સાંભળવું છે. સૂક્ષ્મતમ અહંકાર દર્શન રૂપે, પ્રતીતિ રૂપે અને લક્ષ્ય રૂપે ટર્ન થયો. પ્રતીતિ રૂપે 100% ટર્ન થયો છે, લક્ષ્ય રૂપે અમુક આવે જાય કે હું શુદ્ધાત્મા છું, સમજાય છે. અનુભવ નથી હજુ ને સૂક્ષ્મતમ અહંકારને, શુદ્ધ જ છું એટલે એ પેલી બાજુ જતું રહેશે. ના એટલે હવે જાગૃતિ એનાથી ઉભી થાય છે ને, તે જાગૃતિ આવરાય એટલે પેલી અજાગૃતિ પેલું એટલે સૂક્ષ્મ તર અહંકાર ને પછી મેદાન મળી જાય છે. આની જાગૃતિ ત્યાં આગળ એની જાગૃતિ અવસ્થામાં ત્યાંની દ્રષ્ટિ ના રહે સૂક્ષ્મ તર અહંકાર ઉપર, ભેગું ના થવા દે અને પોતે આ બાજુ રહે તો પેલા સૂક્ષ્મતર અહંકારને જોર નથી મળતું અને એનું એ પણ ખરી એનું એ બેસી જાય છે. પણ આ જાગૃતિ જો ના રહી, શુદ્ધ છે એ જાગૃતિ ના રહી સૂક્ષ્મતમ અહંકારની, એટલે જે કન્વર્ટેડ ઇન્ટુ જાગ્રત આત્મા ના હોય, એટલે એમાં જે થયું જાગ્રત આત્મા જે વખતે જાગૃતિ હાજર ના રહી, શું પ્રતીતિ રૂપે છે લક્ષ્ય રૂપે ના રહ્યું, લક્ષ્ય રૂપે ના રહ્યું તે વખતે, તો શું થશે કે સૂક્ષ્મતર અહંકારને મેદાન મળી ગયું પોતાનું ચલાવી લેવાનું, એટલે ત્યાં સુધી પેલું ચાલ્યા કરશે શું. એટલે એક વખત એનું જોર આવી ગયું કે પછી જાગૃતિને ઊભી થવા માટે સ્કોપ નથી મળતો, પછી બધું લશ્કર આ અહંકારને મળી જાય છે, મન બુદ્ધિ આ અહંગ આમ તેમ ચિત્ત બુદ્ધિ બધા તોફાને. બીજા વર્ડ્સમાં કહે તો કે હવે જ્ઞાનમાં આવવાનું છે, સત્સંગમાં સત્સંગથી ક્લિયર કરવાનું છે, એ બધું સૂક્ષ્મતમ અહંકારને જ કરવાનું છે બધું. હા એટલે સૂક્ષ્મતમ અહંકારનો જે આપણે ના કહ્યું કે એમાં શું ટર્ન થયો છે, દર્શન બદલાયું છે, પ્રતીતિ એક જ બેઠી છે અને થોડી લક્ષ બેઠું છે, અનુભવ એને એ પોતે એટલે જેમ જ્ઞાની જેમ અત્યારે જાગૃત આત્મા થયો છે એ જ્ઞાની થશે, પછી એ પોતે ને પોતે જ થાય છે અને પછી ચારિત્રમાં એ પોતે ને પોતે જ આવશે. સ્ટેજ સૂક્ષ્મતમ અહંકારની છે એની એની જ છે, એ વધતી જાય છે, અનુભવના અંશો વધશે. હવે જેમ જેમ એ અનુભવ કેમ કાચો પડ્યો છે, કારણ એને મિથ્યા જ્ઞાન હતું ને, મિથ્યા દર્શન હતું ને, કયા ભાવમાં મિથ્યા દર્શન હતું, એટલે મિથ્યા દર્શનમાં કે ભાઈ તો પછી મિથ્યા જ્ઞાન ઊભું થયું, મિથ્યા ચારિત્ર આવીને ઊભું રહ્યું છે. હવે એને મિથ્યા સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન આવશે અને સમ્યક ચારિત્ર આવશે. પણ આ સ્ટેજ બધી સૂક્ષ્મતર અહંકાર નથી, સૂક્ષ્મતમ અહંકાર ની સૂક્ષ્મતમ બાજુનું જ છે. સૂક્ષ્મતર માં તો કશું જ નથી, એને તો ખાલી ઓગાળવાનું જ છે, બિલીફ ટર્ન કરવાની છે એની. એની ક્યાં વાત કરી સૂક્ષ્મતમ ની ને? ના સૂક્ષ્મતર હવે રહ્યું એમની, જે અહંકાર પેલા સૂક્ષ્મ 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 સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતા અને સૂક્ષ્મતમ બધું એક જ હતો, એક જ મૂળ બિલીફ ગઈ છે એની, એટલે ખરેખર જોવા જાય તો રોંગ જ્ઞાન એની પાસે સ્ટોકમાં પડેલું છે ને, સૂક્ષ્મતમ અહંકાર પાસે જ્ઞાન ના રોંગ જ્ઞાન. એનું શું કહીએ, જો હું કહું ને કે સૂક્ષ્મતમ અહંકાર નું જ્ઞાન તો એ પાવર ભરીને પેલો એનો બનેલો પૂતળું આ છે સૂક્ષ્મતર અહંકાર અત્યારે, એટલે એમાંથી પોતાનો જ્ઞાન ભાગ ચૂસાતો જશે એટલે પેલું નિર્જરા થતું જશે, એટલે એ આખું પોતાનો પાવર ભરીને સૂક્ષ્મતર ઉભો થયેલો છે. સૂક્ષ્મતરમાં 6 ભાગ છે, એમાં કયો તો કે પોતાનો જ્ઞાન ભાગનો એક વન ઓફ ધ પાર્ટ એમાંથી આપણે ખેંચી લઈએ છીએ કે ના આ નોય મારું. ઉદયમાં તન્મયાકાર થવું એવો અવ્યવસ્થિત લઈને જ આવેલા છે, બરાબર છે. તે વખતે
એમાં હું નથી એવું પોતાની જાતને જુદી પાડવી તે તપ છે, અને પછી આ સૂક્ષ્મતર ભાગ ખાલી થઈ જશે. એટલે એવું એવું પુરુષાર્થ હવે માગે છે, અને એ પ્રજ્ઞા એને બતાડે કે આપણું નથી આ. જ્યારે કોઈ અપમાન કરે ને ત્યારે એકાકાર પણ જ ઉદય આવે છે કે મને કેમ આવું થયું. તે વખતે તને નથી થયું, દીપકને થયું છે, તું જુદો રહે. એ પ્રજ્ઞા ચેતવે એટલે પોતે એમાંથી છૂટો પડે. પણ આ પ્રતીતિ રૂપે છૂટો પડેલો છે, જ્ઞાન રૂપે હવે છૂટો પડતો જાય છે. એટલે પોતે ને પોતે અનુભવી થતો જાય છે. એટલે પેલો જાગ્રત આત્મા આગળ થઈને જ્ઞાની આત્મા થશે, અને કેવળ જ્ઞાની થશે. પછી એબ્સોલ્યુટ આઈમાં આવશે. થયો છે, બિગિનિંગ થઈ છે, પ્રતીતિ રૂપે થઈ છે, અનુભવી નથી થયો. હવે એનો અનુભવ કાચો પડે છે તો ત્યારે શું પછી તો કર્મ ના બંધાય? ના, કર્મ ક્યાંથી બંધાય છે? બિલીફ હું કરું છું અને હું ડિમ્પલ છું એમાંથી હતી. હા, પણ એ હવે પ્રતિદિ રૂપે ચેન્જ થયું છે, પણ અનુભવ રૂપે તો હજી કાચો પડી જાય છે. તોય પ્રતિદિ રૂપે ચેન્જ થયું છે એટલે નહીં બંધાય. હા, હવે કર્મ ક્યાં બંધાતું હતું? ધારો કે આપણે વાત કરીએ ને જલેબી ખાવામાં સુખ છે, એ જ્ઞાન એને સાંભળ્યું, એ જ્ઞાન ઉપર પ્રતિથી બેસે ને તો ચાર્જ થતો. અચ્છા, એવી પ્રતિથી નથી બેસતી. ના, એ તો ભાઈ વિષયમાં સુખ છે. ના બાપ, ખોટું છે. હવે વિષયમાં સુખ છે, જ્ઞાનનો સ્ટોક તો પડેલો છે, એ સૂક્ષ્મતર અહંકાર પાસે ભરેલો છે. હવે એમાંથી વિષયમાં સુખ નથી એમ કરી કરી એક એક સિક્કો ઉપાડી લેશ પોતાનો પાછો, એટલે પોતે ધનવાન થઈને ઉભો રહેશે, જ્ઞાનવાન થઈને ઉભો રહેશે. બિલીફમાં તો છે જ નહીં ને, જ્ઞાનમાં છે, બિલીફમાં નથી. આ બધા એક થાય તો થાય, નહીં તો કેવી રીતના થાય? એટલે સૌથી હું છું પેલી બિલીફ. કર્મ બંધાય કેવી રીતના? બધા એક થઈને થાય તો જ થાય. પેલા હું છું હતું, પછી આગળ વધ્યો, હું ડિમ્પલ છું, હું ડિમ્પલ ભાઈ છું, ડિમ્પલ ભાઈ વકીલ છું. એટલે વકીલ ભાગ તો કે નોય મારો, ડિમ્પલ ભાઈ તો કે નોય મારો, ડિમ્પલ તો હું નહીં, હું છું, હું શુદ્ધ છું, ફરી ગયું બસ. એટલે એની પાસે જે વધતું 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 જામતું ગયેલું ને, એ બધામાંથી પોતે ઉપાડતો જાય છે પોતાનો ભાગ. બરાબર છે. હવે આ થાય છે શું? આપણને પ્રતીતિ રૂપે છે ને, એટલે જેવું કંઈક ઉદયમાં કંઈક ખળભળાટ થયો કે આ તો ત્યાં એ બાજુ જ છે, ઉદયમાં જ છે તન્મયાકાર, વ્યવસ્થિત એવું જ હોય છે. પણ હવે આપણે આ થોડીક આ પ્રતીતિ લક્ષમાં ઝોલા ખાતા હોય છે. પ્રતીતિ તો છે જ, પણ આ લક્ષને આમાં તો ઝોલા ખાતા હોઈએ છે. એટલે પ્રજ્ઞા જેવું બતાડતી તો બતાડતી જ હોય છે કે આનું આ મારું નથી કરવા જેવું, આ ખોટું છે, શું એની રીતે બતાવે જ છે. હવે એ જે પ્રજ્ઞા બતાવે છે ને, એ પ્રજ્ઞા બતાવી ગઈ પછી આ ભાગ, આ જે લક્ષ્ય અને પ્રતીતિ વાળો ભાગ, એ ભાગ એવો છે કે એટલા એ ધારો કે આ પ્રજ્ઞાની વાત પકડાઈ ગઈ અને પછી પેલું આખું ઉડી ગયું, એટલો અનુભવ થયો. પણ પછી એ અનુભવ એને અનુભવ રૂપે અમુક અંશે જ રહ્યો છે, ફૂલ અંશે નથી રહ્યો. ધારો કે કંઈક કોઈને કરતા જોયો તો અમુક અંશે જ આપણે એને કરતા જોઈએ છીએ. પછી પાછું એટલા પૂરતું ક્લિયર થાય છે, પણ પછી પાછું એ અનુભવ પાછો એટલો કંઈક સ્ટોકમાં નથી રહેતો. પછી પાછું પેલું તો લક્ષ પ્રતિતિમાં આવી જાય છે, તો થ્રુઆઉટ અનુભવ રહેતો હોય ને એનો પણ તો વાંધો ના આવે. તો પછી પેલું સૂક્ષ્મતર અહંકારને પાછું ત્યાં ઉદયમાં જવાની જરૂર નથી રહેતી. પણ પાછો એ અનુભવ એવો ફૂલ સ્ટોક નથી રહેતો, કકડે કકડે એની પાસે સ્ટોક થાય છે. એટલે એ ફરી પાછું ઊભું થાય છે, ત્યાં ફરી આનું આ પાછું આનું આપણે સાયકલ ચલાવવું પડે છે. એટલે અનુભવ પાછો થાય, એમ કરતા કરતા ફૂલ અનુભવ થાય, ફૂલ કેવળ જ્ઞાન થાય 360 ડિગ્રી. એટલે ફૂલ પછી કે કંઈ પણ કોઈ પણ સંજોગ આવે, ગમે તે કે છે ને, અનંત પ્રદેશે આત્મા તો શુદ્ધ છે જ, પણ આ હું શુદ્ધ છે તે મને ખ્યાલમાં રહેવું જોઈએ, આ હુંને રહેવું જોઈએ. છે જ, અનંત પ્રદેશે શુદ્ધ જ છે, હોય જ. અત્યારે હું ને પ્રતિથી બેઠી છું. એક આપણે વાત કરી ને કે ઉદય આવ્યો અને પછી એમાં ઉદયમાં તન્માયાકાર થયો, એમાં પ્રોસેસ એવી થાય છે કે આજે પ્રતિતિ વાળો છે પણ અનુભવી વાળો નથી, એટલે એનો બિન અનુભવીપણા હિસાબે એના પરિણામ સ્વરૂપે આનું બિન અનુભવી છે સૂક્ષ્મતમ, એના પરિણામ સ્વરૂપે પછી સૂક્ષ્મતર એમાં તન્માયાકાર થાય છે, એવું એવું કહી શકાય આપણે? આનું
આ પોતે બિન અનુભવી છે, એટલે એની પાસે જાગ્રત થયેલો ભાગ છે એને પ્રતિતિત છે. હા, એટલે એને એની પાસે હવે જાગૃતિનો એટલે કે જ્ઞાનના અનુભવનો સ્ટોક નથી. હા, એટલે ક્વેશ્ચન એ થાય છે કે એ બિન અનુભવી હિસાબે એનું પરિણામ એવું ઉભું થાય છે. એટલે પરિણામ શું છે કે આ સૂક્ષ્મતર અહંકાર પાછો બે છૂટો પડ્યો છે ને, સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર બે છૂટા પડ્યા છે ને, આ સૂક્ષ્મતમ છૂટો પડી ગયો છે સૂક્ષ્મતર થી. એટલે સૂક્ષ્મતર અહંકારની પાસે તો અજ્ઞાનના ફૂલ ફૂલ બધા અનુભવ છે. આ ડાયરેક્ટ રિલેશન છે કે આનું બિન અનુભવી જાગૃતિ ની કચાસ પડે છે. એટલે પ્રજ્ઞા ફ્લેશ કરી તો કેટલી બધી વાર પાછી એ સૂક્ષ્મતર અહંકાર ને ઓવરકમ કરી નાખે છે. આનું બિન અનુભવે આવું થાય છે કે આની પાસે એટલો સ્ટોક છે અજ્ઞાન, એના હિસાબે અજ્ઞાન નો સ્ટોક ફૂલ સ્ટોક આની પાસે છે. એટલે પેલો એના પરિણામમાં પેલો સૂક્ષ્મતર થઈ જ જાય, એની પાસે સ્ટોક છે એટલે એ તો થઈ જ જવાનો છે. આ હવે આનો સ્ટોક ઓછો થવા માંડ્યો છે, સૂક્ષ્મતમનો સ્ટોક ઓછો થવા માંડ્યો છે. પેલાની પાસે તો ફૂલ જ છે, એ ખાલી કરવાનો છે. તો ઇન અધર વર્ડ્સ તો પછી આ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર વચ્ચેની જ આમાં એને હેલ્પિંગમાં હેલ્પિંગમાં કે પ્રજ્ઞા છે કે બુદ્ધિ છે. રાઈટ, એક્ઝેક્ટલી. તો પછી આ જે જ્ઞાની ભાવો ને અજ્ઞાની ભાવો, તો જ્ઞાની ભાવો એ સૂક્ષ્મતમ વાળો જે જાગ્રત વાળો ભાગ થઈ ગયો છે, અને અજ્ઞાની ભાવ એટલે જે અનુભવ વગરનો જે સૂક્ષ્મતમ અહંકાર છે એ. ના, એટલે ના, ફરી હું તને કહું જે ભાવો એટલે શું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માલ બધું બાવામાં જાય છે. હવે આ બાજુ સૂક્ષ્મતમ અહંકાર હું શુદ્ધાત્મા છું એમાં ટર્ન થયો, એટલે એની બિલીફ આખી બદલાઈ, એટલે પ્રતીતિ બેસી ગઈ કે હું શુદ્ધાત્મા છું. એટલે એને અજ્ઞાની બાવો તો ના જ કહેવાય એ ભાગને. એટલે સૂક્ષ્મતમ અહંકાર અજ્ઞાની બાવામાં ના આવે, એટલે એને આપણે જાગ્રત જાગ્રત આત્મા જ્ઞાની બાવો એને ટાઈટલ આપીએ. ખરેખર એ જાગ્રત આત્મા, હું જાગૃતિમાં આવેલું છે એટલે હું જ્ઞાની બાવો એ એક પક્ષી એક જ તરફી થયા. અને હવે સૂક્ષ્મ તરહંકાર છૂટો એ તો બાવામાં જ છે, અજ્ઞાની બાવામાં જ છે. એ બુદ્ધિ એ બધા એક જ ગાંઠના છે, એક ગેંગના છે, એક ગેંગ. એટલે એને એને સવાલ જ નથી કે ત્યાં બુદ્ધિ બતાડે ને એમાં ના જવું. એટલે પેલું કહે છે ને આંધળો છે, બેની જુગલ જોડી છે, જે આ સૂક્ષ્મતમ અહંકારને બધા એક થઈને કરતા હતા તે આ છૂટો પડી ગયો પણ પેલો રહ્યો. હવે આપણને જે જ્ઞાન મળે છે ત્યાં સૂક્ષ્મતમ અહંકાર ટર્ન થવાથી પ્રજ્ઞા પ્રગટ થવાથી આ આપણા શું આત્મા પક્ષીનું જોર થોડુંક આવ્યું, અને એના આધારે હવે આ બધાને પહોંચી વળવાનું છે, અને પહોંચી વળાશે જ, એટલું મોટું પાવર છે. સુપર છૂટું પડી ગયું, એક્સલન્ટ. હા, એક્સલન્ટ. આખું બધા જ સેટ થતું જાય છે, બધું સેટ થઈ જાય. આપણે આપણે લાસ્ટ યર તો આવું ઊંધું ચાલ્યું, પણ ઊંધું નતું ચાલ્યું, ઊંધું નહીં આ પગથિયાનું ચાલ્યું. પછીથી આગળના પગથિયાનું એથી આગળનું એકથી આગળનું ચાલતું જ જાય. ચંદુભાઈ આવો થયો તું, એટલે એટલે સૂક્ષ્મતર અહંકાર આવો થયો, અને પ્રજ્ઞા સૂક્ષ્મતમ અહંકાર ને કે છે કે તું તો ભાઈ અમારી હવે આપણે ભેગી જ છે, તું આવું કરતો જ નથી. ડિમ્પલે કર્યું હોય તો તું નથી કરતો, એ તારું આ સૂક્ષ્મતર વાળા ભાગે કર્યો છે, અને તું આમાં આવી જા, તું આમ આવી જાય. એક્ઝેક્ટલી. એટલે એટલું બધું કામ આવું જ કરતા કરી કરીને એને આખો અનુભવ અનુભવ સિદ્ધ કર્યો આખો. આ પેલો આ જે પ્રતીતિ વાળો કે લક્ષ વાળો ભાગ ઠેઠ અનુભવમાં આવી ગયો. આપણને આટલું તો મળ્યું છે, પ્રતીતિ 100% મળી છે, લક્ષ અમુક પર્સન્ટ ઓછું વધતું ઓછું વધતું થાય છે. પ્રતિતિ મળી છે,